नमस्कार विद्यार्थी मित्रों, परम गुरु पाठशाला संकुल में आवेल सत्केवल विद्या मंदिर में आपनु हार्दिक स्वागत करूँ छू। धोरण 9 सामाजिक विज्ञान सोशल साइंस नो आज आपणे अभ्यास करी रह्या छे, तेमां जोईए पाठ 10 सरकारना अंगो, एना विषे आपणे माहिती मेळवता एक भाग जोयो। हवे जोईए बीजो भाग में खरडो कायदो, सामान्य खरडो, बंधारण में सुधारो अने अंदाजपत्र, ते विगते आपणे जोईशुं। मित्रों प्रश्न एवो छे कि खरडो विधेयक क्यारे कायदो बनी शके, एटले खरडो कायदो क्यारे थाय, क्यारे बने, ते अगत्यनी वस्तु छे। एमां जो ए कायदा माटेनी दरखास्तने खरडो कहेवाय। જ્યારે કોઈ કાયદો બનાવવાનો હોય ત્યારે કાયદા માટે એને ખરડો કહેવામાં આવે છે। સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય સંસદ ધરાવે છે। એટલે સંસદની અંદર શું કાર્યો બધા થાય, તો સંસદની અંદર વર્તમાન જે કાયદાઓ હોય સુધારા કરવાના હોય, અત્યારે જે કાયદાઓ ચાલુ હોય બીજા કાયદાઓ મૂકવાના હોય, તો એ સંસદ કાયદા ઘડવાનું કામ કરે, જૂના અને અપ્રસ્તુત કાયદાને રદ પણ કરી શકે। સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો નીચે મુજબની પ્રક્રિયાના અંતે કાયદાનું સ્વરૂપ લે છે। સીધો જ કાયદો બની જતો નથી। ખરડો કાયદો ક્યારે બને, તો ખરડો, નાણાકીય ખરડો, બંધારણીય સુધારા, સામાન્ય ખરડા હોય તો એક પ્રક્રિયા થાય છે। કેવી રીતના જોઈએ, કોઈ પણ ખરડાને સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય। એટલે બે ગૃહ આપણે જોયા હતા, રાજ્યસભા અને લોકસભા, તો બંને એમાંથી એકમાં આપણે રજૂ કરી શકીએ છીએ। ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે, કોઈ મુખ્ય પ્રધાન હોય, મિનિસ્ટર હોય, એના દ્વારા, અથવા તો કોઈ સામાન્ય સભ્ય સંસદ સભ્યોએ રજૂ કરી શકે। સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ આપેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં। એટલે ગૃહોમાં સંસદની અંદર કોઈ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત તે ખરડાને ગૃહ દ્વારા પણ સંમતિ આપેલ ન હોય ત્યાં સુધી ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે પણ નહીં। સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહોની સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં। રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર કરેલ ન હોય તો તેવા ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં। એટલે કે લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભાએ તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે। જ્યારે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભો થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે। તો રાષ્ટ્રપતિ દ્વારા બંનેની બેઠક બોલાવીને રજૂઆત આ ખરડા વિશે, કાયદા વિશે સમજાવી શકે છે, જેમાં ખરડો બહુમતીથી પસાર કરી શકે છે અને સંયુક્ત બેઠકોનું સંચાલન લોકસભાના અધ્યક્ષ સ્પીકર જ સંભાળતા હોય છે। ગઈકાલે આપણે સ્પીકર વિશે જાણી દઉં, લોકસભાના અધ્યક્ષ, લોકસભાના સ્પીકર, તે એનું બેઠકનું સંચાલન કરતા હોય છે। તો આવી રીતના ખરડો કાયદો એવી રીતના પસાર થાય। નવા પોઈન્ટ તરફ આગળ વધીએ મિત્રો, એ ખરડા કાયદામાં જોઈએ તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે ખરડામાંથી કાયદો બનવાની વિધિ અથવા સામાન્ય ખરડો, એને બિન નાણાકીય ખરડો પણ કહેવાય છે। તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની એટલે કે પ્રસ્તુત કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે। એટલે શું કહે, ખરડાની અંદર લોકસભાની અંદર વાંચન કરે છે, જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશો, કારણોનું વર્ણન હોય છે। આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે। હવે કોઈ પણ ખરડો પસાર કરવો હોય તો ખરડાનું શીર્ષક, ઉદ્દેશ્યો, કારણોનું વર્ણન હોય છે,
खरडो पहला ધારાગૃહમાં રજૂ કરતા પહેલા તે ગૃહના અધ્યક્ષની નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે. એટલે એને ભલામણ કરવી પડે એને આ લોકોને રાષ્ટ્રપતિને સમજાવવા પડે નાણાકીય ખરડો હોય તો ગૃહના અધ્યક્ષની પરમિશન લેવી પડે છે. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે. વિરોધ સહકારણ જણાય છે અને જરૂર પડે તો મતદાન પણ કરવામાં આવે છે તો મતદાનની પ્રક્રિયા પણ થઈ શકે છે. એ પ્રમાણે બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે. તેના હેતુઓ, તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. તેમાં જનતા, જૂથો, સમૂહો, સંસ્થાઓ, વિરોધ પક્ષોના અભિપ્રાયના આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે. કેટલીકવાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી. વધારે વાંચન દરમિયાન ખરડાની મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય, એક એક કલમ એની બોલવામાં આવે અને સમજાવવામાં આવે છે. તમે પણ જો લોકસભા ટીવી પર આવે છે એ જો જોયું હોય તો તમને સમજણ પડે. વિરોધ પક્ષોના અભિપ્રાયને આધારે સુધારા પણ વધારા કરવામાં આવે છે અને આ બધું મતદાન પણ પ્રક્રિયા થાય છે લોકસભામાં. કેટલીકવાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી, એટલે વધારે કામ હોય ત્યારે ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી. કોઈ કાયદો બનાવવાનો હોય તો તાત્કાલિક ચર્ચા થઈ શકતી નથી. માટે જે તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. કોઈ એવું સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને એ જે મોટા તજજ્ઞ હોય, વિષયના જાણકારો હોય, એની સભ્યો હોય, એ સભ્યોને સોંપવામાં આવે છે. એનું નામ છે પ્રવર સમિતિ. જેઓ ખરડાને ચકાસે છે, લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાના અંતે જરૂરી સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ ગૃહને સોંપે છે અને ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપે છે. તો આ રીતેની પરિસ્થિતિ પ્રમાણે આ ખરડામાંથી કાયદો બનવાની વિધિ છે. ત્યાર પછી આગળની શું વિધિ છે જોઈએ મિત્રો. ત્રીજા વાંચનમાં એટલે કે પછીના પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતના થાય તો ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે, ખાલી જણાવી દેવાનું હોય છે. ભણે ભલામણોનો સ્વીકાર અસ્વીકાર કરવા પાછળ તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે લોકસભામાં અથવા રાજ્યસભામાં. પરિસ્થિતિ આ પ્રમાણે હોય છે એટલે એ ખરડાના કાર્યનું સ્વરૂપ છે, મતદાન પણ ક્યારેક કરવામાં આવે અને બહુમતીમાં જો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે. તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે. એટલે કે ધારો કે રાજ્યસભામાં પસાર થઈ ગયો હોય તો લોકસભામાં પસાર કરવાનો હોય છે, લોકસભામાં પસાર થઈ ગયો હોય તો રાજ્યસભામાં પસાર કરવાનો હોય છે. એટલે બે ગૃહમાંથી પસાર થયેલો બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે. હવે બંને ગૃહમાં, લોકસભામાં અને રાજ્યસભામાં જો પસાર થઈ ગયેલો હોય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિની સહી માટે મોકલીને મંજૂરી મળે જઈ ખરડો કાયદો બને છે. પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. જો બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થયો છે એમ મનાય છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહ રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમાં ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. તો સાદી બહુમતીથી પણ ખરડો આવી રીતના પસાર કરવામાં આવતો હોય છે મિત્રો. તો આ ખરડાની બધી વિધિ છે જુદી જુદી પ્રકારની અને એ પ્રમાણે ખરડો પસાર થાય છે. હવે કેવી રીતે આગળ ખરડાની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો રહે છે. રાષ્ટ્રપતિ પણ ખરડા પર સહી કરતા નથી, એ પણ બધું વાંચે છે. એના જે ટોપિક હોય એ ટોપિકો પણ એના વાંચ્યા પછી એને મેળવે છે. કેવી રીતના? તો તે ખરડા પર સહી કરીને મંજૂરી આપે અથવા બીજું તેઓ ખરડો પોતાની પાસે રાખી મૂકે
ત્રીજું તેને પુનઃ વિચાર માટે સંસદમાં પરત મોકલી આપે છે। હવે જ્યારે રાષ્ટ્રપતિને મંજૂરી મેળવવાની હોય ત્યારે રાષ્ટ્રપતિ પાસે ત્રણ વિકલ્પો છે। તે ખરડા પર સહી કરીને મંજૂરી પણ આપી શકે, સહી કરી દે એટલે ખરડો કાયદો બની ગયો, પણ તેઓ ખરડો પોતાની પાસે રાખી મૂકે છે, રાખી પણ મૂકે, ફાઇલ છે મૂકી રાખે, અને જો ફરી પછી એવું લાગે તો પુનઃ વિચાર માટે સંસદમાં પરત મોકલે છે કે ભાઈ આ કાયદામાં સુધારા વધારા કરવાની જરૂર છે, એટલે પરત પણ મોકલી શકે રાજ્યસભામાં અથવા લોકસભામાં। રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેજેટમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલ તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે। હવે જે ગેજેટમાં પ્રકાશિત થાય અને ત્યાર પછી રાષ્ટ્રપતિ એને મંજૂરી આપે તેમાંથી તેને આ અમલ શરૂ થયેલો ગણી શકાય છે। તો આ રીતે એને આગળની કાર્યવાહી માટે મૂકવામાં આવે છે। બો બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારા બે તૃતીયાંશ સભ્યોની બહુમતી અનિવાર્ય છે। કેન્દ્ર અને રાજ્યના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે અને સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાં પસાર થાય છે, એટલે વિવિધ તબક્કાઓમાંથી પણ પસાર કરી શકાય છે। હવે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારી બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે। કેન્દ્ર અને રાજ્યોમાં સંબંધોની સ્પર્શતી બાબતો હોય, કોઈ શિક્ષણને લગતો હોય કે કોઈ એવી બાબતને લગતો બાબતો હોય તો સંબંધોને સ્પર્શતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, તો એ ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યો એટલે અમુક રાજ્યો વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે અને સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પણ પસાર કરી શકાય છે। ક નાણાકીય ખરડા વિષય વિધિ, એટલે નાણું પૈસો જે સરકાર નાણાકીય ખરડો કાઢે છે તે ખરડો નાણાકીય છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે, લોકસભાના અધ્યક્ષને જાણકારી આપવામાં આવે છે અને તે નક્કી કરે છે। અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય છે। કેન્દ્રનું અંદાજપત્ર બજેટ નાણામંત્રી મોટે ભાગે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે। તો નાણામંત્રી છે, નાણામંત્રી 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે અને પછી ક્યાંથી પૈસો આવશે, ક્યાં જશે, અંદાજપત્ર એ નાણાકીય જોગવાઈઓ નક્કી કરે છે, એ તો ખરડો વિધેયક થાય છે। બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે। જ્યારે નાણાકીય ખરડો રજૂ કરવાનો હોય ત્યારે રાજ્યસભામાં નહીં પણ લોકસભામાં નક્કી કરવામાં આવે છે અને લોકસભામાં રજૂ કરવામાં આવે છે, જે વિવિધ તબક્કાઓમાંથી પણ પસાર થાય છે। તે આગળ જોઈએ મિત્રો કેવી રીતના। એક, લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા અંદાજપત્ર ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે। જ્યારે નાણાકીય ખરડો રજૂ કરવામાં આવે ત્યારે 2-3 દિવસ એની ચર્ચા કરવામાં આવે છે નાણાકીય ખરડાની। બીજું, અંદાજપત્રના ખર્ચની માંગણી ઉપર ચર્ચા વિચારણા થાય છે, નાણામંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે। જે બધા આંકડાઓ હોય એ આંકડાઓ પણ દર ફેબ્રુઆરી મહિનામાં પણ પેપરમાં પણ આવતા હોય છે, તેની પર ચર્ચા વિચારણા થાય, નાણામંત્રી તેના ઉપર આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે। ત્રીજું, જે તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનથી મંજૂરી લેવી પડે છે, તો પોતાના વિભાગની માંગણીઓ લોકસભામાં ચર્ચા વિચારણા માટે મૂકે છે તેના પર મતદાનથી મંજૂરી પણ લેવી પડે છે। તો આવી રીતના કંઈક ને કંઈક મંજૂરી પણ સરકાર દ્વારા લેવામાં આવે છે। આગળ પાંચમો નંબર જોઈએ, અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે, એટલે જુદા જુદા સ્વરૂપે એના પ્રસ્તાવો પણ મૂકવામાં આવે છે અને તેની મંજૂરી પણ લેવી પડે છે। કેવી રીતના જોઈએ, એનું લોકસભામાં પ્રથમ પ્રસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે, લોકસભામાં રજૂ થયો એટલે ત્યાર પછી એને રાજ્યસભામાં મોકલવામાં આવે છે, રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે।
હવે લોકસભામાં પસાર થઈ ગયો ત્યાર પછી રાજ્યસભામાં જ્યારે ખરડો પસાર થતો હોય નાણાકીય ખરડો ત્યારે 14 દિવસમાં પરત મોકલવો પડે છે એટલે ફરી પાછો લોકસભામાં મોકલી શકાય। લોકસભા અને રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે। હવે લોકસભા અને રાજ્યસભાની તમામ જે ભલામણો છે એ સ્વીકાર કરવો હોય તો સ્વીકાર કરી શકે અને ના સ્વીકાર કરવો હોય તો સ્વીકાર ના પણ કરી શકે તો અસ્વીકાર પણ કરી શકે। જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે। હવે પડી રહે કે ગમે તે નાણાકીય ખરડો છે એ લોકસભા પસાર ન કરવામાં આવે તો ખરડો રાજ્યસભામાંથી પણ પસાર થયેલો માનવામાં આવે। આવો એક નિયમ છે, રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે, પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બને માટે પસાર કરેલો ગણાય છે। આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે, તો રાજ્યસભાની સત્તાઓ છે નાણાકીય બાબતમાં ઓછી ગણાય, વધારે ગણી શકાય નહીં। આવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયેલું છે, ઘણી વખત પણ આવું થયું છે। આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે। હવે લોકસભામાં પણ પસાર થઈ ગયો, રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો હોય, ના પણ થયો હોય તો પણ રાષ્ટ્રપતિની મંજૂરી માટે પછી રજૂ કરવામાં આવે છે અને આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે છે। જો નાણાકીય ખરડો એવો છે બધા ખરડા પાછા મોકલી શકે પણ રાષ્ટ્રપતિએ મંજૂરી મહોર મારવી જ પડે નાણાકીય ખરડામાં। જો અંદાજપત્ર ગૃહમાં પસાર નહીં થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે, એટલે લોકસભામાં કે રાજ્યસભામાં અંદાજપત્ર એટલે કે આ નાણાકીય ખરડો પસાર કરવો પડે, એને અંદાજપત્ર કહેવાય। એ અંદાજપત્ર ગૃહમાં લોકસભામાં પસાર ના થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે, સરકાર એટલે જે પણ સરકાર હોય તે, ધારો કે અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે તો એ પ્રમાણે તો એને રાજીનામું આપે, પછી કોંગ્રેસની સરકાર તો કોંગ્રેસ અથવા કોઈ પણની સરકાર હોય તો એ સરકારે રાજીનામું આપી દેવું પડે છે, ફરી ચૂંટણી આવે। એટલે એનો મતલબ એ થયો કે નાણાકીય ખરડો દર વર્ષે પસાર કરવો જ પડે અને ખરડા પર રાષ્ટ્રપતિની મહોર આપવી જ પડે તો જ આ પ્રક્રિયા પ્રમાણે આગળ વધી શકાય। બરાબર મિત્રો, સરસ મજાનો પાઠ છે, ફરી વખત પણ આ વાંચી જજો। છેલ્લા પોઈન્ટ તરફ જઈએ મિત્રો, આ ભાગમાં કેવી રીતના, તો આ ઉપરાંત ધારાગૃહમાં દેશના સામાજિક આર્થિક રાજકીય સંરક્ષણ સલામતી તેમજ વિદેશી બાબતોને લગતા વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે। હવે આ એક નાણાકીય ખરડો એકલો જ બાકી રહે છે એવું નથી મિત્રો, પણ એની સાથે સાથે જોઈએ તો મિત્રો ખાસ અગત્યની વસ્તુ છે, તેમાં પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો ખરડો કાયદો બનવા માટે પરિસ્થિતિ પ્રમાણે નિર્માણ કરી શકાય છે। કેવી રીતે એનું નિર્માણ થાય છે જોઈએ તો આ ધારાગૃહમાં દેશના સામાજિક આર્થિક રાજકીય સલામતી તેમજ વિદેશી બાબતો અને સંબંધોને લગતા વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે। લોકસભા કારોબારી પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ પણ રાખે છે। આપણે જાણીએ છીએ ત્યાં સુધી આર્થિક સામાજિક એ પણ પ્રકારના લોકસભાની અંદર આ પણ ચર્ચાઓ થાય છે, સલામતી બાબતો હોય સંરક્ષણની બાબતો હોય તો વિદેશી બાબતો હોય બીજા દેશો સાથેના સંબંધો એ ક્ષેત્રોની પણ ચર્ચા વિચારણા આ ધારાગૃહમાં થાય છે, એટલે કે રાજ્યસભામાં અને લોકસભામાં। લોકસભા કારોબારી પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ પણ રાખે છે, જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે। આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે, તો ચૂંટાઈને આવેલા આ લોકસભામાં જાહેર નાણાંના જે વપરાશ પર સીધો અંકુશ પણ એ ધરાવે છે। ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી, જે ટેક્સ આપણે કહીએ છીએ આડે જે ટેક્સ નાખીએ છીએ ટેક્સ નાખી શકાય નહીં, કારણ કે ધારાગૃહની પરમિશન લેવી પડે, પૂર્વ મંજૂરી લેવી પડે અને કરવેરા નાખી શકાતા નથી।
ચાલુ કરવેરામાં ફેરફાર પણ કરી શકાતો નથી. કોઈ ચાલુ કરવેરા જીએસટી છે બધા છે, કારોબારીના ખર્ચા પર ધારાગૃહનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ કસ્ટોડિયન કહેવામાં આવે છે. આ ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે પણ બંધારણનો ભંગ થાય છે. તો એ બંધારણમાં એની કાર્યવાહી પણ કરી શકાય છે, તો એ પ્રમાણેની કાર્યવાહી પણ થાય છે. તો આ રીતે આર્થિક, રાજકીય, એટર્ની જનરલ સામે પણ બંધારણના ભંગ કરવાના આરોપસર મહાઅભિયોગની કાર્યવાહી ચલાવી શકાય છે. શું કહેવાય છે એને? મહાઅભિયોગની કાર્યવાહી અને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે. તો એ સરકાર આ બધું ધ્યાન રાખે છે. ધારાગૃહમાં પણ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિ હોય, ચૂંટણી કમિશનરના મુખ્ય હોય, તો આ બધાના ઉપર પણ એટર્ની જનરલ હોય, તો બંધારણનો ભંગ થાય તો એને કહેવાય છે મહાઅભિયોગની કાર્યવાહી. અને આ મહાઅભિયોગની કાર્યવાહી ચલાવીને એ પણ સંસદમાં કે રાજ્યસભા અથવા લોકસભામાં થઈ શકે છે અને તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તો મિત્રો, આપણે આ પાઠનો આટલે ભાગ બે પૂર્ણ કરીએ છીએ. ત્રીજા ભાગમાં પછીના રાજ્ય કક્ષાએ ધારાસભા, લોકસભા એ મુદ્દાઓ જોઈશું. સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમે જે આમાં લાગુ પડે છે તે લખતા રહેજો. જુદા જુદા સ્વાધ્યાયના પ્રશ્નો છે જુદા જુદા. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું, મહાભિયોગની કાર્યવાહી શું છે, લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે, સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક સાથી, તો એ બધા પ્રશ્નોના જવાબ છે લખવાના રહેશે. બીજા બધા જે આવશે તે પ્રમાણે આપણે લખતા રહીશું. થેન્ક યુ મિત્રો. સત કેવલ સાહેબ.